નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ આજે આપણે મનોવૈજ્ઞાનિક કસોટી એક મનોવૈજ્ઞાનિક કસોટી તમે પ્રકરણ જે બીએડ એમએડ એમફિલ એટલે કે તમે માસ્ટર ડિગ્રી પીએચડી સુધી કરો ત્યારે આ પ્રકરણ સ્વરૂપે અલગ અલગ રીતે પણ લખી શકાય છે જે તમારે લઘુ શોધ નિબંધ અને પીએચડીમાં મહાશોધ નિબંધ હોય છે એ રીતે પણ લખી શકાય છે અને સાયકોલોજીકલ ટેસ્ટ છે તે આ રીતે આપણે જે અલગ અલગ પ્રકરણ સ્વરૂપે લખી શકે છે એ રીતે આ કસોટીનો નમૂનો છે બીજો એક વિડીયો છે તમે સળંગ સ્વરૂપે પણ લખી શકો છો પ્રકરણ ન પાડો અને તમે સળંગ સ્વરૂપે પણ લખી શકો છો પણ અમુક ચોક્કસ સોપાનો પગથિયાને તો ધ્યાને લેવા જ પડતા હોય છે તો આ જે છે સ્વસંકલ્પનાના સંદર્ભમાં મનોવૈજ્ઞાનિક કસોટી નમૂનો જેને આપણે સમજશું સાયકોલોજીકલ ટેસ્ટ તો અમુક ચોક્કસ સોપાનો હોય છે જેમાં સમસ્યા પસંદગી હોય સમસ્યા કથન હોય છે સમસ્યા કથનની વ્યવહારુ વ્યાખ્યા હોય છે એના ચલ હોય હેતુઓ હોય ઉત્કલ્પના હોય પછી મહત્ત્વ હોય મર્યાદા હોય સમીક્ષા હોય ખ્યાલો હોય આધારશીલા હોય વિષય ઉદ્ગમ હોય એટલે કે પ્રસ્તાવના હોય વ્યાપ વિશ્વ હોય નમૂના પસંદગી હોય સારણી હોય ઉપકરણ હોય માહિતીનું એકત્રીકરણ હોય સ્વરૂપ હોય માહિતીનું પૃથ્થકરણ હોય માહિતીનું અર્થઘટન હોય પછી સ્વસંકલ્પના ની અસર છે અને ટી ટેસ્ટ દ્વારા અર્થઘટન કરવાનું હોય તારણો હોય ફલિતાર્થો હોય ભલામણો હોય તો આ સંદર્ભે આપણે વાત કરી શકાય કે અહીંયા જે આપેલું સંશોધન છે તો સંશોધન તો મુખ્યત્વે કોઈ પણ સાયકોલોજીકલ ટેસ્ટ એટલે મનોવૈજ્ઞાનિક કસોટી તમે ટેટ ટાટ કે કોઈ એક્ઝામ આપો છો એ મનોવૈજ્ઞાનિક કસોટી પણ છે એક એનો જ પ્રકાર એક નમૂનો છે કસોટી બે પ્રકારની હોય એક સ્વરચિત અને એક પ્રમાણિત તો અહીંયા એક પ્રમાણિક કસોટીનો ઉપયોગ કરીને સહિયારા પ્રયત્નથી એક સંશોધન હાથ ધરાયેલું છે તો આપણે તેને જોઈએ તો સૌ પ્રથમ કોઈ પણ બુક હોય કે કંઈ પણ હોય સંશોધન હોય તો ઋણ સ્વીકાર કરવો પડતો હોય તો એ ઋણ સ્વીકારમાં અમુક બાબતો છે કે તમને મદદરૂપ થયા હોય તો માર્ગદર્શકનો આભાર માનો હોનો હોય છે તો ઋણ સ્વીકાર સૌ પ્રથમ આવે કે શૈક્ષણિક સંશોધન એ સહિયારો પુરુષાર્થ શિક્ષણ જગતમાં સફળતા હાંસલ કરવા એકબીજા વ્યક્તિની જરૂરિયાત ઊભી થાય છે અને શિક્ષણ જગતમાં વિવિધ પદ્ધતિ તેમજ જે કાર્ય હાથ ધરવામાં આવે છે ત્યારે જુદા જુદા વિષય નિષ્ણાતો તજંગુનો શિક્ષણ સાથે સંકળાયેલી શિક્ષણશાસ્ત્રની જરૂરિયાત ઊભી થાય છે સંશોધનમાં વિષય નિષ્ણાતની મદદ લેવામાં આવે છે જેના કારણે સંશોધન છતી રહિત બને છે સૌપ્રથમ અમારા માર્ગદર્શક પ્રોફેસર જોશી સરનો હું આભાર માનું છું એટલે કે મારું નામ લખેલું છે એટલે અમે મારું નામ રાખેલું છે બાકી તમે તમારા પ્રોફેસર તમારા જે કાંઈ તમને મદદરૂપ થતા બધાનું આવે બીજો આભાર હું મારા જે તે વગેરે વગેરે કોમ્પ્યુટર ટાઈપરાઈટર હોય કે તમે ટાઈપિંગ કરાવી હોય તો કોઈ બીજાનો સહકાર મળ્યો હોય તે તમામ સાહેબનો અને મારી શાળાના સંચાલક હોય આચાર્ય હોય તે તમામ અને તમે શાળામાં જે ઇન્ટર્નશીપ કરો છો તેમનો પણ આભાર માની અને જે વિદ્યાર્થીઓ હોય તમને સહકાર આપ્યો એમનો પણ આભાર માનું છું પ્રકરણ એક સૌ પ્રથમ સમસ્યા કથન શબ્દોની વ્યવહાર વ્યાખ્યા એટલે આ પ્રકરણમાં છે ને સૌ પ્રથમ ખરેખર શું છે મારી શાળાના અંતર્ગત જે ઇન્ટર્નશીપ થઈ છે તેના અંતર્ગત મેં એક નાનું એવું સંશોધન હાથ ધરેલું છે જે છે મનોવૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ કરીને એક સંશોધન હાથ ધરેલું છે તેની વાતો છે તો પ્રસ્તાવના સૌ પ્રથમ કે શિક્ષણની પ્રક્રિયા વિદ્યાર્થી એક અવિભાજ્ય અંગ છે શિક્ષણની સફળતાનો આધાર શિક્ષકો વાલીઓ ઉપરાંત વિદ્યાર્થીઓ પણ રહેલો છે શિક્ષણને અસરકારક બનાવવા માટે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે પ્રત્યાયન થાય છે પ્રત્યાયન શાબ્દિક તેમજ સાંકેતિક રજૂઆતને અર્થપૂર્ણ રીતે સમજી શકે છે દરેક વ્યક્તિ શબ્દનો અલગ અર્થ આપે છે આમ દરેક વ્યક્તિની વિચારસરણી અલગ અલગ હોય છે વિદ્યાર્થીઓની બાબતમાં જોવા મળે છે જેથી શિક્ષણને ફળદાયી અને આનંદદાયી બનાવવા માટે શિક્ષકે વિદ્યાર્થીઓના પોતાની જાત વિશેના જે વિચારસરણી અસલ જે અલગ હોય છે અને વિદ્યાર્થીઓ પોતાની જાત વિશે શું જાણે છે જાણ્યા બાદ વ્યક્તિ પોતાનો સ્વનો વિકાસ કરવા માટે પોતાના વિચારો ખુલ્લા રાખવા જોઈએ ગાંધીજીએ તેમના વિચારો ખુલ્લા રાખતા હતા તેઓ કહેતા હતા મારા વિચારો પણ પરિવર્તનશીલ છે માનવીને જો કેળવો હોય તો તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે માનવીને સ્વ જ પોતાના જીવન વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે માનવી પોતાને કેવો ગણે છે તે જાણવું જરૂરી છે જો આપણે સ્વ વિશે જાણતા હોય તો ઘણા અંશે તેનામાં ફેરફાર કરી આપણે તેને વાસ્તવિકતા બાન કરાવી શકીએ છીએ એક પોઈન્ટ બેમાં સમસ્યા કથન આવે થોડી પ્રસ્તાવના બાંધ્યા બાદ કે ખાલી જગ્યા તાલુકાના ખાલી જગ્યા ગામની પ્રાથમિક શાળામાં હું ધોરણ જે તમે સંશોધન કરવાના હોય તે ધોરણના વિદ્યાર્થીઓ લખી દેવાના ધોરણ સાત અને આઠના વિદ્યાર્થીઓના સ્વસંકલ્પનાનો અભ્યાસ કરવાનો છે એટલે સ્વસંકલ્પનાનો અભ્યાસ હંમેશા સમસ્યા કથન કેવું હોય આપણે ખબર છે કે હેતુપૂર્ણ હોય એટલે ક્યાંય પૂર્ણ છે ને એવું બધું ન હોય પણ એ ટાઇટલ છે ઇન્વાઇટેડ કોમામાં બંધાઈ જતું હોય સ્વસંકલ્પનાનો અભ્યાસ ધોરણ સાત અને આઠના વિદ્યાર્થીઓ સમસ્યામાં સમાવિષ્ટ ચલો એટલે કે ચલ એટલે કે એક જે આપણે સંશોધન કરવાનું હોય એ ચલો કહેવામાં આવે છે જેમાં ચલો તરીકે વિદ્યાર્થીઓ લીધેલા છે અને પરતંતર ચલ તરીકે સ્વસંકલ્પનાનો અભ્યાસ હાથ ધરવામાં આવે છે કે એ બંને કઈ રીતે અસર કરે છે તમે જ્યારે એમએડ એમ ફિલ્ડ કે પીએચડી કરશો ત્યારે તમને ખ્યાલ આવી જશે સ્વતંત્ર પરતંત્ર બધા પરિવર્તન આ જે ચલો છે એનો તેમાં વધારે ગહન અભ્યાસ આવે છે પદોની વ્યવહારુ વ્યાખ્યા ત્યારબાદ કે ડૉક્ટર સહરચિત સ્વસંકલ્પના સંશોધનિકા પર વિદ્યાર્થીઓ આપેલા પ્રતિચારો પરથી મળેલ કાચા પ્રાપ્ત અંકોને વિદ્યાર્થીઓ સ્વસંકલ્પના ગણવામાં આવે છે હવે અભ્યાસના હેતુઓ પ્રમાણિત કરેલી એક સ્વસંકલ્પના કસોટી સહારચિત છે તે લીધેલી છે તેનો ઉલ્લેખ થયેલો છે કોઈપણ પ્રમાણિક કસોટી તમારે જ્યારે ઉપયોગ કરવાનો થાય ત્યારે એમની મંજૂરી લેવી પડે એમની પાસે જે કાંઈ ત્યાં એનો ચાર્જ હોય એ ચૂકવવો પડે અને પછી તમે સંશોધન હાથ ધરી શકો છો બરાબર છે અને સ્વરચિત હોય તો એ આપણે પોતે રચના કરવી પડે અભ્યાસના હેતુઓમાં જોઈએ તો ધોરણ સાત અને આઠના વિદ્યાર્થીઓ સ્વસંકલ્પનાની અસર ચકાસવી અભ્યાસની ઉત્કલ્પનાઓ ધોરણ સાત અને આઠના વિદ્યાર્થીઓ સ્વસંકલ્પનાની સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નહીં હોય એટલે કે શૂન્ય ઉત્કલ્પના છે અથવા જે કહી શકાય કે નિષેધાત્મક ઉત્કલ્પના છે કે નહીં હોય બરાબર ઉત્કલ્પનાઓ એટલે ધારણાઓ આપણે આવું ધારતા હોઈએ છીએ પછી સંશોધન હાથ ધરીએ છીએ એના આધારે એના તરફ આગળ વધીએ છીએ આ અભ્યાસનું મહત્ત્વ શું રહેશે કોને ફાયદો થશે તો વિદ્યાર્થીઓ સ્વસંકલ્પના જાણવાથી તેમના સ્વને જાણી શકાશે વ્યક્તિ સ્વ જાણવાથી તે વિદ્યાર્થીઓ ઊંચી સ્વસંકલ્પના ધરાવતા હોય તો તેમને ફિલ્મ ક્ષેત્રે પત્રકારત્વ ધરાવતા હોય તો તેમને ફિલ્મ ક્ષેત્રે પછી પાઇલોટ વગેરે જેવા અન્ય વ્યવસાય પસંદ કરવામાં સલાહ આપી શકાય નીચી સ્વ સંકલ્પના ધરાવતા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ હોય તેવા ક્ષેત્રમાં જવા માટે સલાહ આપી શકાય એટલે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વ ધરાવશે પ્રકરણ બે તો આમાં સંદર્ભ સાહિત્યની સમીક્ષા એટલે કે અમે કયું કયું સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરેલો હતો સંશોધનમાં તે તમે જે કાંઈ ઉપયોગ કરેલો હોય તે તમામ બાબતો આવે તો એક તો સ્વના વિવિધ ખ્યાલો છે એ સંદર્ભ સાહિત્ય તરીકે કે વ્યક્તિનું મહત્ત્વ સમાજમાં છે વ્યક્તિ અને સમાજની આંતરક્રિયા કરે છે અહીંયા તમે સ્વનો અભ્યાસ કરો છો માનો કે કોઈ નિર્ણય શક્તિનો અભ્યાસ કરતો હોય તો એના વિશેની સ બધી સંકલ્પનાઓ આવે અહીંયા સ્વ છે તો બધી જો સ્વનો ખ્યાલ સ્વની પુનધારણા એના લક્ષણો એ બધું આવે બરાબર તમે જે શક્તિનો તમે જે શક્તિનો ટૂંકમાં સંશોધન અર્થે તમારે હાઇલાઇટ કરવાનું હોય તે પ્રકરણ બેમાં બધી બાબતો આવે તો તાલીમ થઈ જવાની જરૂર નથી વ્યક્તિ અને સમાજ વચ્ચે આયોજન થતું નથી અને વ્યક્તિનો ખ્યાલ જ્યારે સમાજમાં સંગૃદ્ધ થાય છે ત્યારે વ્યક્તિની ગુરુત્વ ગુરુત્વગ્રાંતિથી પીડાય છે વ્યક્તિ અને સમાજના ખ્યાલો સરખા હોય એવું ભાગ્યે જ ઘણીવાર બનતું હોય છે તો સમાજના આપણે કહી શકાય કે દરેક વ્યક્તિના અમુક ખ્યાલો જ હોય છે તેને સ્વનો ખ્યાલ કહેવામાં આવે છે સ્વનો ખ્યાલ વ્યક્તિને થાય પછી તેમાં મોટો અંદાજ બાંધી લે છે સ્વના ખ્યાલની પૂર્વ ધારણાઓ પૂર્વધારણાઓ આપણે બાંધી લઈએ તો એક યોગ્ય તક હોય સ્વનો પરિચય અનુભવજન્ય પ્રક્રિયા તો સ્વ શું છે તો કે પ્રત્યેક વ્યક્તિને એક સ્વનો ખ્યાલ સુસંગત અવસ્થામાં હોય છે તેને યોગ્ય તક મળે તો પોતાના સ્વને ખ્યાલને વિકસાવી શકે છે જેને તક મળતી નથી તેને પોતાનું વ્યક્તિત્વ વિકસાવી શકતા નથી સ્વનો પરિચય તો સ્વનો યોગ્ય પરિચય એટલે પોતાની છતી મર્યાદાઓ પરિચય સ્વપરિચયથી વ્યક્તિ પોતાની હતાશા નિરાશા અને વિફલ્યોમાંથી બચી જાય છે અનુભવજન્ય પ્રક્રિયા છે તો સ્વના પરિચય માટે યોગ્યતા મળે ત્યારે આંતરક્રિયા કરીને અનુભવમાંથી પસાર થવું અનિવાર્ય છે આ અનુભવ મેળવવા માટે દરેક વ્યક્તિએ વિશિષ્ટ શક્તિ કેળવવી પડશે હવે સ્વના લક્ષણો તો સ્વની સ્થિરતા સ્વનું શિક્ષણ સ્વનું દર્શન બરાબર છે તો એની લાક્ષણિકતા મેં કીધું ને કે જે તમારે શક્તિનો જે સંશોધન કરવાનું હોય તે તમામ બાબતો તમારે અહીંયા લક્ષણો સ્વરૂપે દર્શાવવાની હોય છે પછી સ્વનું વાસ્તવિકીકરણ જો વ્યક્તિત્વનો સ્વ ગુરુતા ગ્રંથિવાળો હોય તો તેને નીચે રાખવો જોઈએ અને લઘુતા ગ્રંથિવાળો હોય તો તેને ઊંચો લઈ જવો જોઈએ સ્વના વાસ્તવિકીકરણમાં ઘણીવાર વ્યક્તિ વાસ્તવિકતાથી દૂર થઈ જાય ગુલાબનો છોડ જોઈ દરેક વ્યક્તિ જુદો જુદો અભિગમ આપે છે આમ દરેક વ્યક્તિમાં સ્વ જુદા જુદા બદલાય છે સ્વનો વિકાસ વ્યક્તિએ પોતાના સ્વનો વિકાસ કરવા માટે પોતાના વિચારો ખુલ્લા રાખવા જોઈએ કાલ રોજર્સ આ વિકાસના સિદ્ધાંતોમાં શિક્ષણમાં ઉપયોગી થાય તેવા નીચે મુજબના મુદ્દાઓ ફલિતાર થાય છે જેમાં વ્યક્તિના સ્વનો ખ્યાલ જાગૃત થાય ત્યાર પછી સ્વનું સમર્થન વડે વર્ણન કરવું જોઈએ વ્યક્તિનું વર્ણન ઘણા બધા બનાવવું અનુભવો જે સુસંકલિત બને તેની વર્તુણક અને વાતાવરણ પર અસર જોવા મળે છે વ્યક્તિનો સ્વ સંતુલિત અવસ્થાનો હોય તે વ્યક્તિ પોતાના અને સમાજનો વિકાસ કરી શકે સ્વને સમર્થન ન મળે ત્યારે તે અઘટિત વર્તન કરે છે વ્યક્તિએ સામાજિક ખ્યાલ સાથે સ્વને સુસંગત રાખવો જોઈએ એક વ્યક્તિનો હેતુ બીજા વ્યક્તિના હેતુ સાથે ટકરાય ત્યારે આવેગાત્મક વર્તન કરે છે વ્યક્તિને મળેલ નિષ્ફળતાના કારણો સ્વ દ્વારા નોંધી શકાય છે જ્યાં સફળતા મળે ત્યાં સુધી સ્વનો ખ્યાલ સંતોષાય છે સ્વનું મૂલ્યાંકન જરૂરી છે તે મિત્રતાભર્યા વાતાવરણમાં થવું જોઈએ ત્યાર પછી પ્રકરણ ત્રણ સંશોધન યોજના અને આધારશિલા તો પ્રકરણ ત્રણમાં મોટાભાગે આપણે જે વ્યાપી સ્વ નમૂનો જે કંઈ લીધેલું હોય સંશોધન હાથ ધરવા માટેનું મુખ્ય પ્રકરણ કહી શકાય બરાબર છે જેમ આપણે વિષય નિરૂપણ હોય છે એ રીતે સંશોધકે બીએડના તાલીમ દરમિયાન શૈક્ષણિક કાર્યના ભાગરૂપે વિદ્યાર્થીની જે સ્વસંકલ્પના જાણવા વિશે વિચારે છે શૈક્ષણિક કાર્ય દરમિયાન વિદ્યાર્થી પોતાની રીતે વિચારો કરતા હોય છે કેટલાક વિદ્યાર્થીઓ માનસિક રીતે નબળા હોય છે આવા ભિન્ન વિદ્યાર્થીઓ માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક કાર્ય કરવામાં આવે તો શિક્ષણની અસર વધે છે તેમજ શિક્ષણની વ્યક્તિને જરૂરી બને છે કારણ કે બધા વ્યક્તિમાં દ્રષ્ટિકોણની દ્રષ્ટિએ અને અભિગમ જુદા જુદા હોય છે સંશોધકે બીએડની તાલીમ દરમિયાન ખાલી જગ્યા તાલુકાની ખાલી જગ્યા ગામની કે તમારે જે કંઈ એક્સ સ્વાઇડમાં તમે ઇન્ટર્નશીપ કરતા હોય તે લખવાનું હોય છે જેમાં અભ્યાસ કરતા ધોરણ સાત અને આઠના વિદ્યાર્થીઓ હાથ ધરેલ છે વ્યાપ વિશ્વ એટલે કે તમે જે નમૂનો પસંદ કરેલો હોય તે તો પ્રસ્તુત સંશોધન વ્યાપીશ્વ માટે આ પ્રમાણે છે જેમાં ખાલી જગ્યા શાળાના વિદ્યાર્થીઓ ધોરણ સાત અને આઠના વિદ્યાર્થીઓ સ્વતંત્ર ઘટનાનો અભ્યાસ છે નમૂના પસંદગી તો નમૂના પસંદગી એટલે જે આપણું વ્યાપ વિશ્વ હોય બરાબર છે શાળાના વિદ્યાર્થીઓ એમાં તમારો નમૂનો શું છે તો એ પ્રસ્તુત નમૂનો છે એ ધોરણ સાત અને આઠના વિદ્યાર્થીઓ છે તો તમારે લખી શકાય કે નમૂના પસંદગીનો અર્થ સ્વ પરથી સમજી શકાય અભ્યાસના હેતુઓને અનુરૂપ સમગ્ર વિશ્વ વિશે જે અનુમાન કરવા માટે પ્રતિનિધિરૂપ એક નાનો એવો ભાગ લઈએ તો એ નમૂના પસંદગી છે જેમ કે અમે અહીંયા તમને ઉદાહરણ આપું કે કોઈ એક આપણે ઘરમાં રસોઈ બનાવેલી હોય અને રસોઈ ઘણા બધા વ્યક્તિઓ માટે બનાવેલી હોય છતાં એમાંથી જે એક આપણે થોડું ચાખીને આપણે નક્કી કરી લઈએ કે બધી દાળ કે બધી જે બાબતો શાક કે કંઈ પણ તમે બનાવેલું છે એ સારું જ છે થોડું અમથું ચાખીને તો એ ચાખવા માટે જે લીધું છે એ નમૂનો છે તો એ રીતે ધોરણ સાત અને આઠના વિદ્યાર્થીઓ છે એને જે તમે અભ્યાસ કરો છો એ તમારો શાળામાંથી નમૂનો પસંદ કરેલો નમૂનાની સંખ્યા ફિક્સ છે જેમ બાવન હતી તમારી કોઈ પણ હોઈ શકે તો સારણીમાં જોઈએ તો આ જગ્યાની પ્રાથમિક શાળા એનું નામ લખો વિદ્યાર્થીઓ ધોરણ સાતના છવ્વીસ લીધા ધોરણ આઠના છવ્વીસ લીધા આમ કરીને કુલ વિદ્યાર્થીઓ બાવન ઉપકરણ ઉપકરણ એટલે આપણે જે ઉપયોગ કરેલો હોય સંશોધનિકાનો જે તમે ઉપયોગ કરો છો તે તમારું ઉપકરણ બની ગયું તો પ્રસ્તુત સંશોધનિકામાં સ્વસંકલ્પના જાણવા માટે એક કરતાં વધુ ઉપકરણો ઉપલબ્ધ બન્યા છે પરંતુ મનોવૈજ્ઞાનિક જે લક્ષણ આપણે વિશ્વસનીય પ્રમાણભૂત માપ મેળવવા માટે ઉચિત ઉપકરણ વાપરવું જોઈએ પ્રસ્તુત સંશોધનમાં વિદ્યાર્થીઓની સ્વસંકલ્પના જાણવા માટે જયંતિલાલ શાહ પ્રોફેસર જયંતિલાલ શાહ રચિત સ્વસંકલ્પના સંશોધનિકાનો વિનિયોગ કરવામાં આવ્યો હતો આ સંશોધનિકામાં એંસી કોલમો હતી જેમાં ચાલીસ હકારાત્મક ચાલીસ નકારાત્મક લક્ષણો ધરાવતી હતી આ સંશોધનિકામાં દરેક કોલમની સામે વિકલ્પો આપેલા હોય છે તેમાં વિદ્યાર્થીઓ યોગ્ય વિકલ્પોમાં જે છે એ નિશાની કરવાની હોય છે આ સંશોધનિકામાં એસી કોલમો હોવાથી વધુ વધુ આપણે કહી શકાય કે ચારસો પ્રાપ્ત અંકો પ્રાપ્ત થશે તો સ્વસંકલ્પના સંશોધન એકની એક અનુપૂર્તિ આપેલ છે તો માહિતીનું એકત્રીકરણ તેમાં કઈ રીતે કરેલું તો આ માહિતી ભરવાનો ઉદ્દેશ્ય માત્ર વિદ્યાર્થીને સ્વસંકલ્પના જાણવા માટેનો હોય છે બધા વિદ્યાર્થીઓ પોતપોતાની રીતે સ્વૈચ્છિક ભરવાની હોય છે આજુબાજુવાળાનું જોવાનું નથી કારણ કે એને પોતાનું વિદ્યાર્થીનું જાણવું છે તો વિદ્યાર્થીઓ પોતે પોતાનો નિર્ણય લેશે તો જ સચોટ પરિણામ મળશે પ્રથમ ખાનામાં શું બીજા ખાનામાં ત્રીજા ચોથા અને પાંચમા ખાનામાં આ રીતના ખાનાવાળી જે સંશોધનિકા છે એમાં કઈ રીતે છે તો કે ખરેખર તેવા ઘણા અંશે અચોક્કસ તેવા નથી કે બિલકુલ તેવા નથી આ આપેલું હોય છે એમાં નિશાન કરવાનું હોય પાંચેય બોક્સમાંથી એક બોક્સમાં નિશાની કરવાની હોય અને સૂચના આપી મનોવૈજ્ઞાનિક કસોટીનું વિવરણ અને વિતરણ કરવામાં આવે અને કસોટીનો સમય પચીસ મિનિટનો રાખેલો માહિતીનું સ્વરૂપ તો પ્રસ્તુતમાં અભ્યાસની માહિતી એકઠી કરવા સ્વસંકલ્પના સંશોધનિકાનો વિનિયોગ કરવામાં આવેલો જેમાં આ સંશોધનિકામાં ચાલીસ હકારાત્મક ચાલીસ નકારાત્મક પાસાઓ આપવામાં આવેલા સ્વતંત્ર એટલે હકારાત્મક અને ગંભીર એટલે નકારાત્મક તો સ્વતંત્ર ખરેખર તેવા છે તેવા નથી ઘણે અંશે તેવા છે બિલકુલ તેવા નથી અચોક્કસ તો કેટલા કેટલા વિદ્યાર્થીઓનો પ્રતિભાવ મળેલો તે જોઈએ તો હકારાત્મક પાસામાં ખરેખર તેવા છે તેના પાંચ ઘણા અંશે તેના ચાર અચોક્કસ ત્રણ તેવા નથી બે અને બિલકુલ તેવા નથી એક અને નકારાત્મકો જોઈએ તો ખરેખર તેવા છે એક તેવા નથી ચાર ઘણે ખરે તેવા છે બે બિલકુલ તેવા નથી પાંચ અચોક્કસ ત્રણ હવે એના ઉપરથી પૃથ્થકરણ નક્કી થાય વૃથકરણ કઈ રીતે છે તો કે અત્રે આપેલું સંશોધનને સંશોધકે સ્વસંકલ્પનાની સંશોધન એકાનો વિનિયોગ કર્યો તેના આધારે એનું ગુણાંકન કરવામાં આવ્યું ત્યારબાદ તમામ પાત્રોને ધોરણ સાત અને આઠના બે જૂથ પાડવામાં આવ્યા અને બે કે તેથી વધુ સંકલ્પના સાર્થક બને કે નહીં તે માટે ટી ટેસ્ટ કરવામાં આવે છે તો મધ્યકના સંદર્ભમાં આપણે જોઈએ તો જે મધ્યક શોધવાની રીત છે પ્રમાણ વિચલનની રીત છે અને ટી ટેસ્ટનો ઉપયોગ કરીને એને જે આ આંકડાઓ છે જે એનું સંપાદન કરેલું હવે પ્રકરણ ચાર માહિતીનું પૃથ્થકરણ અને અર્થઘટન તો અહીંયા માહિતીની છે જે મળેલી છે એનું અર્થઘટન અને પૃથ્થકરણ કરવાનું છે કે પ્રસ્તુત સંશોધનિકામાં બાવન વિદ્યાર્થીઓના નમૂના પરથી સ્વસંકલ્પના સંશોધિત પ્રતિચારો મેળવવામાં આવ્યા જેમનું પ્રાપ્તાંકોમાં રૂપાંતર કરવામાં આવ્યું હતું સંકલ્પના પ્રાપ્તાંકોનું પૃથકરણ અભ્યાસના હેતુને અનુરૂપ કરવામાં આવ્યું હતું જેના પરિણામ તેના પરથી અભ્યાસની ઉત્કલ્પનાની ચકાસણી કરી હતી પ્રસ્તુત ઉદાહરણમાં પૃથ્થકરણ અને તેના અર્થઘટનની વિગતે રજૂઆત કરવામાં આવી સ્વસંકલ્પના પર જે આપણે કહી શકાય કે એની અસર કઈ રહી બરાબર છે તો વિદ્યાર્થીઓના સ્વસંકલ્પના પર જે ધોરણની અસરનો અભ્યાસ કરવા માટે એક ઉત્કલ્પના રચવામાં આવી ઉત્કલ્પનાની ચકાસણી માટે નમૂનાના પાત્રોમાં ધોરણ અનુસાર જૂથ પાડવામાં આવ્યા જૂથની સ્વસંકલ્પનાની સરેરાશ અંકો વચ્ચેની સાર્થકતા તપાસવા માટે ટી ટેસ્ટ હાથ ધરવામાં આવી તેના પરિણામે સારણી ચાર પોઈન્ટ બેમાં રજૂ કરવામાં આવી છે ટી ટેસ્ટના આધારે એને પરિણામ મળેલું છે કાઈ વર્ગ છે ટી ટેસ્ટ છે અલગ અલગ ટેસ્ટનો ઉપયોગ કરી અને આપણે પરિણામ મળતા હોય છે તો જેમાં તમે પ્રાપ્તાંકો જોઈ શકો છો કઈ રીતે એમને છવ્વીસ છવ્વીસ વિદ્યાર્થીઓનું પ્રાપ્તાંકો ધોરણ સાત આઠ ધોરણ સાત આઠ જેમાં ધારેલા શૂન્ય ઉત્કલ્પનામાં જે ધોરણ સાત અને ધોરણ આઠના વિદ્યાર્થીઓને સ્વસંકલ્પના સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે કોઈ તફાવત નહીં હોય તે અહીં સાર્થક થાય છે આથી ધોરણ સાત અને આઠના વિદ્યાર્થીઓ પર કોઈ અસર થતી નથી પ્રકરણ પાંચ તારણો ફલિતાર્થો અને ભલામણો હવે સંશોધનોના જે તારણો છે તો તારણોમાં પ્રસ્તુત સંશોધનમાં હેતુને અનુરૂપ માહિતીનું અર્થઘટન આ પ્રમાણે છે જેમાં વિદ્યાર્થીઓને સ્વ સંકલ્પના પણ ધોરણની અસર થતી નથી શાળામાં વિદ્યાર્થીઓને સ્વનો વિકાસ અને વિકસાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે પ્રસ્તુત સંશોધનમાં ટીનું મૂલ્ય જીરો પોઈન્ટ ચોત્રીસ છે જે એક પોઈન્ટ છન્નું કરતાં ઓછું છે માટે સાર્થક છે શૈક્ષણિક ફલિદાર્થો જોઈએ તો પ્રસ્તુત સંશોધનમાં તારણો આધારે શૈક્ષણિક ફલિદાર્થો આ પ્રમાણે તારવી શકાય છે શિક્ષકોએ વિદ્યાર્થીઓના સ્વને જાણીને તેના સ્વનું વાસ્તવિકીકરણ કરવું જોઈએ તેનો સ્વ ઊંચો હોય તો નીચો લાવવો અને નીચો હોય તો ઊંચો લેવા પ્રયત્ન કરવો જોઈએ શિક્ષકોએ વિવિધ સ્વની અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા સ્વનો વિકાસ થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ જે સ્વ સંકલ્પના તમે ઉપયોગ કરો છો તે પ્રમાણિત છે તો પ્રમાણિતમાં મંજૂરી જરૂરી છે આ એક નમૂનો પાછળ લગાવેલો છે કે આ કસોટી દ્વારા મેં મારું સંશોધન હાથ ધરેલું હતું તો આ રીતે કોઈપણ પ્રમાણિક કસોટી સ્વરચિત કસોટી લઈ અને મનોવૈજ્ઞાનિક કસોટી છે એના સાયકોલોજીકલ ટેસ્ટ કહેવાય એનું આ એક સંશોધન છે સમજાઈ ગયું હશે વિડીયો સારો લાગે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જોશી સરના જય શ્રી કૃષ્ણ આવજો